પોરબંદર જિલ્લાના સ્થાનિક સ્વરાજ એટલે ગ્રામ પંચાયતની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેમાં ઓગણીસ ડિસેમ્બરે મતદાન થવા જઈ રહ્યું છે અને એકવીસ ડિસેમ્બરે એનું મતગણતરી થશે આપણી જે એકસો ને ત્રીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને ચાર ગ્રામ પંચાયતોની અંદર પેટા ચૂંટણી એમ કુલ એકસો ને ચોત્રીસ ગ્રામ પંચાયતમાં ચૂંટણી થવાની છે જેમાં એકસો ત્રીસ સરપંચ અને એક હજાર એકસો બે જેટલા સભ્યોની ચૂંટણી થવાની છે આપને જણાવું કે અત્યાર સુધીમાં એકત્રીસ જેટલી ગ્રામ પંચાયતોની અંદર સંપૂર્ણપણે બિનહરીફ થઈ ગઈ છે એમ જોતાં નવ્વાણું જેટલા આ ગ્રામ પંચાયતની અંદર ચૂંટણી કરવાની થાય પણ આપણે અઠ્ઠાણું ગ્રામ પંચાયતની અંદર ચૂંટણી થશે કારણ કે ભોધ ગ્રામ પંચાયતની અંદર સરપંચ બેન બિનહરીફ થયા છે અને એના જેટલા વોર્ડ છે એ એક પણ વોર્ડમાં કોઈ કોઈએ ઉમેદવારીપત્ર ભર્યું નથી એટલે હવે ચૂંટણી છે અઠ્ઠાણું જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થશે અને એના માટેની પૂર્વ તૈયારી બધી થઈ છે મતદાન મતપત્રકો હવે મતપત્ર મતપત્રથી ચૂંટણી થવાની છે મશીનથી ચૂંટણી થવાની નથી મતપત્ર દ્વારા આ ચૂંટણી થવા જઈ રહી છે એની મતપેટીઓ મતપત્રો એના સ્ટેચ્યુટરી એન્ડ નોન સ્ટેચ્યુટરી ફોર્મ્સ એની છાપવાની કામગીરી પણ ચાલુ છે લો એન્ડ ઓર્ડર માટે પણ અમે સ્થાનિક પોલીસ તંત્રને અને બીજા જે અમારા મામલતદાર સબ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ એમને સૂચના આપી છે કે જે ચૂંટણી પહેલા સામાન્ય રીતે જે અટકાયતી પગલાં લેવાના હોય એ પગલા પણ આપણે લઈ રહ્યા છીએ સરપંચ માટે આપણા બસો ચોપન અને સભ્યો માટે સોળસો અઠ્યોતેર વન સિક્સ સેવન એટ એટલા ઉમેદવારો મેદાનમાં છે